સરકાર દ્વારા દરેક ગામડાના છેવાડા ગામ સુધી સરકારની વિવિધ 54 જેટલી કામગીરી માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઈડર તાલુકાના બીજા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ વીરપુર ગામે યોજવામાં આવ્યો હતો. તેમાં વિવિધ કામગીરી કરવામાં આવી હતી. આજુબાજુના 60 જેટલા ગામોમાંથી 1200 જેટલા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમમાં ઈડર પ્રાંત અધિકારી, તાલુકાના વિકાસ અધિકારી, મામલતદાર, તલાટી, તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટરો હાજર રહ્યા હતા. તારીખ 23/9/2024 ના રોજ ઈડર તાલુકાનો બીજો સેવા સેતુ યોજવામાં આવ્યો, જેમાં વીરપુર તથા તેના આજુબાજુના લગભગ 64 ગામોમાંથી લગભગ 1200-1500 વ્યક્તિઓએ લાભ લીધો અને હાલ બી લોકો લાભ લેવા માટે આવે છે, જેની અંદર આધાર કાર્ડ, ઈ KYC, રેશન કાર્ડને લગતી સેવાઓ, આરોગ્યની લગતી સેવાઓ, એમ વિવિધ પ્રકારની લગભગ 54 જેટલી સેવાઓનો લાભ લોકોએ લીધો. અમારા આજે જે વીરપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું, જેમાં લગભગ આજુબાજુના 60 જેટલા ગામડાઓના લાભાર્થીઓએ અહીંયા સેવાનો લાભ લીધો. જે અહીંયા સેવા સેતુ કાર્યક્રમની અંદર સરકારની વિવિધ 54 જેટલી યોજનાઓ જેમનો એક જ જગ્યાએ, એક જ પ્લેટફોર્મ પર આજે ઉપલબ્ધ છે, જે સરળતાથી દરેકને આધાર કાર્ડની જો ક્ષતિ હોય, આવકના દાખલા હોય, મા અમૃતમ કાર્ડ હોય, એવી અન્ય પ્રકારની સુવિધાઓ જે ઇઝીલી એક જ પ્લેટફોર્મ પર વીરપુર ગામે કરવામાં આવી, જેમાં લગભગ મારા અંદાજે 1000-1200 લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો. અને આ સેવાનો અહીંયા જે પણ લાભાર્થીઓ આવ્યા, તો દરેક લાભાર્થીઓએ પોતાનું કામ સરળતાથી થયું એ ખરેખર પોતે વ્યક્ત કર્યું. આ જ દિન જે માનનીય વોરા સાહેબ તેમજ પ્રાંત સાહેબ, TDO સાહેબ, મામલતદાર સાહેબ, જેમનો પણ પૂરી વહીવટી જે ઈડર તાલુકાની વહીવટી કારોબારી છે, તે દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે વીરપુર ગામની અંદર આ સેવાનો લાભનો મોકો આપ્યો.